આપણે કીધું રાવણ શું, કે રાવણ નથી, તે રાવણને 10 માથા હતા, 20 હાથ હતા. એના જ ગામમાં, એનું જ ગામ ને લંકાયેલા, રાવણનું જ ને જન્મસ્થાન, તો એના જ ગામમાં ઓલો અયોધ્યામાં આવીને કટકા કરી નાખ્યા, નોખા નોખા હાથ, તો રોવા વાળું કોઈ ન રહ્યું, શોખું કરી નાખ્યું, સમજ ને તું. અને એનું જ વિમાન લઈને પાછા આવ્યા, બોલ એ ભાઈ, લઈ ગયો ઉઈલો, મહેનત કરીને ન્યા કરે સીતાજીને મૂક્યા અશોક વાટિકામાં, આવડા એને જઈને શોખું કરી નાખ્યું. વાઇન્દ્રાવે પુલ બાંધ્યો, વિચાર તો કરી, માણા કોઈ કાયમ નથી એવા ભગવાન, વાઇન્દ્રા કાયમ એવા, રીસ કાયમ એવા, માણા નહીં ઉઈલું ગરુડ એ પક્ષી. માણા કોઈ કામ નથી એવા તમે પણ જોઈજો ને ભાઈ. હા વાંચી વાત કરું છું, તમે રામાયણ વાંચી જ હોય, રાવણનું રામનું યુદ્ધ થયું એમાં એક પણ માણા ન મળે બે ભાઈ સિવાય, બે જ ભાઈ, બાકી કોઈ ન ગયા. નકર હનુમાનજીને ભરતે પછાડ્યા હતા, જરાક અભિમાન એવું તો નામ કહીને માર્યું, તણખલું આવ્યો હનુમાન, રામ 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 રો એમ આહડાવી દીધો પગ, આ તેલ એટલે રેડી છે કે આમ શું છે, હજી પગ દુખે. અને હમણાં તો હનુમાનજી વાહ થઈ પડ્યા, ઓલા કે અમારા હતા, ઓલા કે અમારા હતા, એ આખા હિન્દુસ્તાન નો નહીં આખા વિશ્વનો બાપ હતો એમ વિચારો ને, આખા વિશ્વનો ઈ સેવાનો ભેખધારી ભગવાનનો સંતાન કહી શકો, ભક્ત કહી શકો, અને મારો ને તમારો દાદો હતો એમ જ વિચારો ને, ઉઈલામાં ઉઈલામાં હુળ હું કામ કરો, કારણ વિના ફલાણા હતા, ઢીકડા હતા, ઉઈલા હતા, એટલે જે હતા એ હતા, એ લખમણ એને જીવાડ્યો હતો, આપણી કપલીનું કોઈ નહોતી ત્યાં, વાત હું કરો બોલો ધો બોલો હે ભાઈ. હનુમાનજી ને આમ આમ ખડ માર્યું, તણખલું તણખલું ખાલી આમ કહીને આમ માર્યું, નંદીગ્રામમાં ભરતજી હતા ભગવાનના વિરહમાં, તારોડિયાને પૂછતા હતા, ભાઈ ભાઈનો સંબંધમાં વિચારવાનો મુદ્દો છે, રામાયણને સમજી લ્યો ને, ઘરમાં કોઈ દી ઝઘડો ન થાય, કોઈ દી ઝઘડો ન થાય, કોઈ દી ઝઘડો ન થાય, પણ આ મહાભારત જ થતું જાય છે. બોલો એ ભાઈ, એ બે માણા ક્યાં ક્યાંક ન બોલે, નકર ફેરા ફરતો હોય કેવો, આમ ત્રણ ત્રણ વાલતો હોય, આમ ત્રણ ત્રણ હું જોતો હોય, વરમાળા નથી સત્તાણ થતી ને, આમ કેવું જોતો હોય. અને એનો એ વાળું બે ચાર વર્ષ જાય, બે પાંચ વર્ષ જાય, પછી 15-20 વર્ષ જાય, તો બોલતા બંધ થઈ જાય, એક ઘર મારી અને બોલવાનું નહીં, બોલો અને પાછા જમી લે ટાણે, આવડો આમ હાથ ધોઈને બેસે, એટલે ઓલી બાઈ રાંધીને થાળી મૂકી દે ને, પછી થાળીમાં ઘટે તો આવડા કે નહીં ખાવા દઉં એમ, બાય રોટલા ઘટતી હોય તો આવડો આમ થાળી ખખડાવે, એટલે રહોડામાંથી પાછી બાઈ એમ બોલે હોત, એ ખબર હોય બધા ઠામણા નો ટોસાય, પણ તઈ બોલી નાખો ને, હું જોઈશ એમ કહી નાખો ને, એટલે આપણું સમાધાન થઈ જાય. અને હું તો એમ કહું છું, બે માણાને તો કોઈ દી અબોલા રાખવાની, ઘરમાં કોને ખબર પેલા કોણ બોલાવે, આપણને ખબર હોય કે વાઈફનું મગજ સ્ટ્રોંગ છે તો આપણે કહેવાય સાવના, આ વળમાં વળમાં વિખાઈ જાય, છૂટા છેડા જાજા એમાં થઈ જાય, ક્યાં ગઈ સાબને સાબને, એટલે વડકું પછી નથી બનાવો, એટલે સમજવો નટ ઢીલી પડી ગઈ. પછી બીજી વાર તમે કહો એટલે મેળે સડી જાય, બને બને સાહેબ માથા કોઈ ઘરમાં નહીં, એ નથી બનાવો સા ભાઈ, બનાવીને સમજેલી ઉઠી હું માથા કોઈ ઘેર, એ ઘર હોય ને ઠામ તો ખખડતા હોય, એમ હું માથા કોઈ મારી ભૂલો, કંઈક તારી ભૂલો, કંઈક મારી ભૂલો, મારી ભૂલ જાજી હોય, તારી ભૂલ ઓછી હોય, પણ એમ બીજું કેમ બને સાહેબ, પછી સાહેબ બનાવે, હવે કહો છો ને એટલે બનાવું, નકર મારે બોલવું જ નહોતું, મરી જાવ તો ભાઈ બનાવી નહીં ભાઈ, કોને ખબર છે ડેલી બનશે ને, હા ઈ સા આપે, અને પછી આપણે સા પીતા હોય એટલે તરત જ કે માથાકૂટ ન કરતા કેવો સાચ્યો છે, બહુ સારો થયો છે.
સમાધાન કોને ખબર, અને ઘરવાળો મગજનો સ્ટ્રોંગ હોય તો એને કહેવાય એ મૂળ ખાવાનો બે, સમજ્યા? એક વાગી દે તો હળું ખાવાનો બે, તે ઘરવાળાને કહેવાય એ બેહો ખાવા, ઠરી જાય છે રસોઈ, બેહો બેહો ખાવા, બેહો નથી ખાવું ભાઈ, ભૂખ્યા વાલોળીઓ વળી ગયા, બેહો ને ખાવા, હા પાટો વળી ગયું પેટ તો, બેહો બેહો ખાવા, બેહો એ નથી ખાવું ભાઈ, ખાવા બેહો ને આમ તો જો કેવા થઈ ગયા કાળા વાળા જેવા, આંખું ઊંડી ઉતરી ગઈ થાવ, એ તું કહેશો ને એટલે ખાવ, ને હું મરી જાવ તો ન ખબર ભાઈ, મરવું નથી, આ છોકરા કોણ હાસો છે, બેહો ને ભાઈ, આ થઈ ગયું સમાધાન ભાઈ, કોને ખબર છે? એમાં મારો કહેવાનો હેતુ છે, આપણા ભર્યા ભાદરા દાંપત્ય જીવનમાં કોઈ નબળી વ્યક્તિ આપણી સાઈડમાં દાખલ ન થઈ જાય, કે આપણા દાંપત્ય જીવનને દજાડી દે ને કોઈ એનો આનંદ અનુભવે, એટલે નબળો સંગ ન થઈ જાય, વિચારી આવું ગામ હપેલું છે ને એમાં એવું વિચારજો કે આ હપની માલિકો કોઈ કુસંપ નો દાખલ કરી દે, આ વિચારશો તો ગાયની સેવા કાયમ થતી રહેશે, મારા વાલા કાયમ થતી રહેશે, આ બહુ વિચારવાનું, ભૂલ માણા કામ કરે એની જ ભૂલ થાય, કામ કરે એની ભૂલ થાય, ગમે માણસ કામ કરતા હોય, મેં મારા ગામમાં ખૂબ કામ કરું છું અને એની જ ભૂલ થાય, ખૂણા વાકું વળીને બેઠું એની ક્યાં ભૂલ થવાની છે,